नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण एक विषय गणित गम्मत पाठ्य में पाना नंबर 59 पाचड़े नवड़े 59 ऊपर जोईशुं। बराबर, अगौ आपणे 58 पर जे छोड़का हता ए जोया, त्यार पछी पेज नंबर 59 ऊपर जे आपणने सरवाळा आप्या हता आडा सरवाळा એ પણ આપણે કર્યા। હવે આજે આપણે પાના નંબર 59 ઉપર જે સરવાળા આપણે અધૂરા રાખ્યા હતા એ આજે આપણે પૂરા કરશું। તો દરેક વિદ્યાર્થી પોતપોતાની પાઠ્ય પાના નંબર 59 ખોલો છો, ગણિત પાઠ્ય। ચાલો પેન્સિલ ચેક રબર સાથે રાખો। હવે જુઓ, 3 + 6 પહેલાં શું આપ્યું છે કે 3 + 6 શું કરવાનું, તો કે 3 માં 6 ઉમેરવાના। તો જો પહેલાં હાથની મદદથી પણ તમે ગણી શકો અને લીટા કરીને પણ ગણી શકો, આપણે બંને રીત જોશું। પહેલાં 3 છે તો ચલો હાથની મદદથી જ ગણીએ, 1, 2 અને 3। હવે કેટલા છે? 6, તો અહીંયાથી પાછા ગણો, 1, 2, 3, 4, 5 અને 6 થઈ ગયા। પહેલાં કેટલા ગણ્યા? 3, પછી કેટલા ગણ્યા? તો કે 6। હવે આ બધા ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। તો અહીંયા લખો 9 વડે 9। ચાલો, થઈ ગયું। 3 + 6 બરાબર કેટલા થશે? 9। એવી જ રીતે હવે બાજુમાં જુઓ કેટલા આપ્યા છે? 5, તો આમાં પહેલાં 5 ગણી લો, 1, 2, 3, 4 અને 5 ક્યાં 5 થયા? અહીંયા। હવે નીચે કેટલા આપ્યા છે? 2, તો પાછા બીજા 2 ગણો, અહીંયા 5 થયા હતા, હવે 2 ગણો, 1 અને 2। હવે આ બધા મળીને ગણો કેટલા થાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 કેટલા થયા? 7, તો અહીંયા લખી નાખો 7 વડે 7। ચલો, 5 + 2 બરાબર કેટલા થઈ જશે? 7। હવે એની બાજુમાં જોઈએ, 3 + 3 એટલે કે 3 માં 3 ઉમેરો તો કેટલા થાય? તો ગણો, 1, 2, 3 અચ્છા કેટલા છે નીચે? 3, 1, 2, 3 હવે બધા ગણો, 1, 2, 3, 4, 5, 6 3 + 3 બરાબર કેટલા થશે? 6। ત્યાર પછી જુઓ, 0 + 8 અથવા તો 0 + 8 તો 0 માં 8 ઉમેરો તો શું થાય? 8 જ જવાબ આવે। 8 માં 0 ઉમેરો કે 0 માં 8 કાંઈ ફેર પડે નહીં, તો અહીંયા આપણે 8 મૂકશું, 8 ના 8। ચાલો, પછીનું જોઈએ, 6 + 3 6 માં 3 ઉમેરવાના કીધા તો શું કરશું? પહેલાં 6 ગણશું, 1, 2, 3, 4, 5, 6 પછી કેટલા આપ્યા છે? 3, 1, 2, 3 હવે બધા ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા થયા? 9। જો 3 + 6 બરાબર કેટલા થયા? 9, અને 6 + 3 બરાબર કેટલા થયા? 9। તો સમજાણું, 6 + 3 હોય કે 3 + 6 હોય શું થાય? 9, કારણ કે જો અહીંયા 6 છે, અહીંયા 6, અહીંયા 3 છે, અહીંયા ખાલી રકમ ફેરવી નાખી છે, અહીંયા 6 ને ઉપર લીધા છે, અહીંયા 6 નીચે છે। બરાબર, એવી જ રીતે બીજી કોઈ રકમ આપી હોય, અહીંયા 2 + 3 આપ્યા છે તો 5 થાય, અને 3 + 2 પણ 5 જ થાય। બરાબર, હવે જોઈએ બાજુમાં, 1 + 7 1 માં કેટલા ઉમેરવાના? 7, તો પહેલાં તો 1 ગણી લો, આ 1 થઈ ગયો, હવે કેટલા ગણશું? 7, તો ગણો, 1, 2, 3, 4, 5 6, 7 ચલો 7 અહીંયા આવ્યા, હવે બધા ગણો કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા થયા? 8, તો અહીંયા લખો 8 વડે 8। હવે નીચે જોઈએ, કેટલા આપ્યા છે? 2 + 3 તો પહેલાં 2 લો, 1, 2 પછી 3, 1, 2, 3 હવે બધા ગણો, 1, 2, 3, 4, 5 કેટલા થયા? 5, તો અહીંયા લખો 5 વડે 5। ચલો, 5 + 0 જો અહીંયા 0 + 8 હતા તો પણ 8 જ આવ્યા, અને 5 + 0 બરાબર પણ કેટલા થશે? 5, અહીંયા 5 લખો।
त्यार पछी छे त्रण वत्ता चार, तो शू आवशे? पहला त्रण गणो, एक बे त्रण, हवे नीचे केटला छे? चार, तो चार गणो, एक बे त्रण अने चार। चलो आटलू थई गयुं, हवे बधा गणो, एक बे त्रण चार पांच छ सात, केटला थया? सात। चलो त्रण वत्ता चार बराबर केटला थशे? सात। तो आवी रीते गणतरी करीने तमारे पूरवानुं छे, आमनाम पूरवानुं नथी। हवे जोईए आपणे पाना नंबर 60 ઉપર, छ गड़े मींडे 60। चलो एमां पण आपणने सरवाळा आप्या छे, पण कई रीते सरवाळा आप्या छे? तो शुं कीधुं छे? जो खानामां अंक लखो, आपणने जवाब आपी दीधो छे सीधो, रकम आपी नथी। तो हवे आपणे एवी रकम मूकवानी जेथी करीने एनो जवाब आटलो आवे। तो जो पहेला जुओ शुं आप्युं छे? पांच। तो अहीं आपणने खबर नथी कि केटला मूकीए तो पांच थाय। तो जो पहेला बे लो, तो बे वत्ता त्रण करो तो पण पांच थाय। पहेला बे लीधा, एक बे, पछी तो के त्रण उमेरो, एक बे ने त्रण, हवे बधा गणो, तो एक बे त्रण चार ने पांच बराबर। तो बे वत्ता त्रण करो तो पण पांच थाय, त्रण वत्ता बे करो तो पण पांच थाय, पछी तो के चार वत्ता एक करो तो पण पांच थाय। पण अहीं आपणे त्रण वत्ता बे करशुं। चलो त्रण वत्ता बे बराबर केटला थशे? पांच। हवे आप्या छे सात, तो केटला आपणे संख्या लईए तो जवाब सात आवे? तो जो पांच वत्ता बे करो ने तो पण सात आवे। जो आ पांच छे एमां बे उमेरो, तो पांच में बे उमेरो, एक बे त्रण चार पांच छ अने सात, आ बे उमेरा एटले केटला आव्या? सात। पछी चार वत्ता त्रण करो तमे तो पण जवाब सात आवे। चार छे, एक बे त्रण चार, पछी त्रण, एक बे अने त्रण, तो केटला थया? एक बे त्रण चार पांच छ अने सात आवी गया। तो चार वत्ता त्रण करो तो पण सात थाय, त्रण वत्ता चार करो तो पण सात थाय, पांच वत्ता बे करो तो पण सात थाय, ने बे वत्ता पांच करो तो पण सात थाय। तो आपणे आ रकम लई लेशुं, अहीं त्रण वत्ता चार बराबर केटला थशे? सात। चलो त्रण में चार उमेरो एटले केटला थशे? सात। त्यार पछी हवे नी जोईए चार, तो चार केम थाय? तो जो बे वत्ता बे करो ने तमे, तो बे में बे उमेरो ने तो चार थाय, एक बे अने पाछा बीजा बे लो, एक बे त्रण ने चार थई गया। पछी एवी रीते जो त्रण वत्ता एक करो ने तो पण चार थाय, एक बे त्रण अने आ एक उमेरो तो केटला थया? एक बे त्रण ने चार थई गया। हवे त्रण वत्ता एक करो तो पण चार थाय, एक वत्ता त्रण करो तो पण चार थाय, अने बे वत्ता बे करो तो पण चार थाय। तो अहीं आपणे बे वत्ता बे करशुं, बे वत्ता बे बराबर केटला थशे? चार। त्યાર પછીનું હવે નીચેનું જોઈએ, આઠ આપ્યા છે, તો કઈ રીતે ગણતરી કરીએ તો આઠ જવાબ આવે? તો જુઓ પહેલાં તો આપણે જોઈએ અહીંયાથી, ચાર વત્તા ચાર, ચારમાં ચાર ઉમેરો ને એટલે આઠ થાય, એક બે ત્રણ ચાર, પછી બીજી વાર ચાર લો, એક બે ત્રણ ને ચાર, હવે ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગયા। તો ચારમાં ચાર ઉમેર્યા એટલે કેટલા થયા? આઠ। હવે અહીંયા પાંચ વત્તા ત્રણ, પાંચ વત્તા ત્રણ કરો તો પણ આઠ થાય, એક બે ત્રણ ચાર પાંચ, પછી ત્રણ ઉમેરો, એક બે ને ત્રણ, હવે બધા ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। તો પાંચ વત્તા ત્રણ કરો તો પણ આઠ થાય, ત્રણ વત્તા પાંચ કરો તો પણ આઠ થાય, ચાર વત્તા ચાર કરો તો પણ આઠ થાય, પછી છ વત્તા બે, છમાં બે ઉમેરો તો પણ આઠ થાય, એક બે ત્રણ ચાર પાંચ છ, છ લીધા, હવે કેટલા લેશું? બે, એક અને બે તો થઈ ગયા આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર। ચલો એવી જ રીતે સાત વત્તા એક કરો તો પણ આઠ થાય, અને ઝીરો વત્તા આઠ કરો તો પણ આઠ થાય। આટલા સરવાળા તમે કરો, આના બધાનો જવાબ આઠ આવે,
અહીંયા લો તમે તો અહીંયા 3 વત્તા 5 2 વત્તા 6 1 વત્તા 7 અને 0 વત્તા 8 હજી જો તમને આવડતું હોય વધારે તો તમે કહેજો બરાબર આટલા કરાવ્યા છે જો 0 વત્તા 8 તો પણ 8 આવે 4 વત્તા 4 પણ 8 થાય 5 વત્તા 3 બરાબર 8 6 વત્તા 2 બરાબર 8 7 વત્તા 1 બરાબર 8 3 વત્તા 5 બરાબર 8 2 વત્તા 6 બરાબર 8 અને 1 વત્તા 7 બરાબર 8 તો ચાલો કયો હવે આમાંથી આપણે કઈ રકમ લેવી છે અહીંયા 8 મૂકવા માટે મનગમતી જ મૂકવાની છે આપણે તો કઈ રકમ લેશું અહીંયા આપણે 1 શૂન્યથી લઈ લઈએ ચાલો 0 વત્તા 8 બરાબર 8 બરાબર પહેલી જ રકમ લઈ લઈએ આપણે બીજી આપણે જોવી નથી યાદ રાખવાનું કે આમાં આટલા ઉમેરો એટલે એટલા થાય ચાલો આટલું થઈ ગયું હવે અહીંયા બાજુમાં જુઓ કેટલા આપ્યા છે તો કે 6 હવે 6 કઈ રીતે થશે તો જુઓ 4 માં 2 ઉમેરો ને એટલે 6 થાય 4 વત્તા 2 બરાબર કેટલા થાય 6 1 2 3 4 1 અને 2 1 2 3 4 5 અને 6 થઈ ગયા 6 હવે 2 વત્તા 4 કરો તો પણ 6 થાય પછી તો કે 3 વત્તા 3 કરો તો પણ 6 થાય પછી તો કે 5 વત્તા 1 કરો તો પણ 6 થાય 1 2 3 4 ને 5 અને પાછો 1 ઉમેરો અહીં ઉમેરો 1 2 3 4 5 ને 6 થઈ ગયા હવે 1 વત્તા 5 કરો તો પણ 6 થાય સમજાણું તો આવી રીતે તમે આમાંથી ગમે તે સંખ્યા લખો તો આપણે કઈ સંખ્યા લેશું તો કે 4 વત્તા 2 લઈશું આ સંખ્યા ચાલો 4 વત્તા 2 બરાબર 6 ચાલો હવે આને ભૂસી લઈશું તમારે આ ચોપડીમાં લખવાની જરૂર નથી હું તમને ખાલી સમજાવવા માટે જ અહીંયા ગણતરી કરું છું તમારે ખાલી આ સીધો જવાબ જ લખવાનો છે બરાબર કે 4 વત્તા 2 અહીંયા આપણે લખ્યું તો કે 3 વત્તા 2 ત્યાર પછી શું લખ્યું તો કે 3 વત્તા 4 2 વત્તા 2 0 વત્તા 8 તમારે આ જ લખવાનું છે અહીંયા હું જે લખું છું એ તમારે લખવાનું નથી એ તમારી સમજૂતી માટે જ છે હવે અહીંયા આપ્યા છે 3 તો 3 કેમ કરશું તો જુઓ 1 વત્તા 2 બરાબર કેટલા થાય 3 2 વત્તા 1 બરાબર કેટલા થાય 3 0 વત્તા 3 બરાબર કેટલા થાય 3 અને 3 વત્તા 0 બરાબર કેટલા થાય 3 બરાબર તો 4 રીતે થાય આપણે કઈ રીત કરશું તો કે 2 વત્તા 1 બરાબર 3 લેશું આ 1 અને 2 એમાં 1 ઉમેરો 1 2 અને 3 તો અહીંયા 3 આપેલા છે તો આપણો જવાબ આવી જાય તો ચલો અહીંયા લખો 2 વત્તા 1 બરાબર 0 અહીંયા આપણે લીધો તો 0 ને એટલે હવે બીજી વાર લેતા નથી ચાલો ત્યાર પછીનું જોઈએ 9 તો 9 કઈ રીતે થાય તો જુઓ 6 વત્તા 3 બરાબર 9 થાય 1 2 3 4 5 6 પછી કેટલા ગણશું 3 1 2 3 હવે 1 2 3 4 5 6 7 8 ને 9 થઈ ગયા 6 વત્તા 3 બરાબર 9 થાય એવી જ રીતે તમે 3 વત્તા 6 કરો તો પણ 9 થાય પછી 5 વત્તા 4 તો પણ 9 થાય 5 લો 1 2 3 4 5 પછી બીજા 4 ઉમેરો 1 2 3 4 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા તો 5 વત્તા 4 બરાબર 9 4 વત્તા 5 બરાબર 9 પછી તો કે 7 વત્તા 2 બરાબર 9 થાય 7 છે 1 2 3 4 5 6 અને 7 હવે એમાં 2 ઉમેરો 1 અને 2 હવે ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 તો થઈ ગયા એવી જ રીતે 2 વત્તા 7 બરાબર પણ 9 થાય પછી તો કે 8 વત્તા 1 કરો
आठ वत्ता एक बराबर पण नौ थाय। आठ गण एक बे त्रण चार पाँच छ सात अने आठ। पछी एक उमेरो, हवे गणो एक बे त्रण चार पाँच छ सात आठ अने नौ थई गया। आठ वत्ता एक बराबर नौ, एक वत्ता आठ बराबर नौ। अने हजी एक मूको तो जीरो वत्ता नौ बराबर नौ, नौ वत्ता जीरो बराबर पण नौ। चलो आटली बधी रीते सरवाळा तमे जे रकम मूको बधाईनो जवाब नौ आवे। नौ वत्ता जीरो करो तो नौ थाय, जीरो वत्ता नौ करो तो पण नौ थाय, छ वत्ता त्रण करो तो पण नौ थाय, त्रण वत्ता छ करो तो पण नौ थाय, पाँच वत्ता चार करो तो पण नौ थाय, चार वत्ता पाँच करो तो पण नौ थाय, सात वत्ता बे बराबर नौ, बे वत्ता सात बराबर नौ, आठ वत्ता एक बराबर नौ अने एक वत्ता आठ बराबर नौ। चलो आटली रीते जवाब आवे आपणो। आपणे आमां पाँच वत्ता चार लेशुं, पाँच वत्ता चार बराबर नौ। तो चलो आ बॉक्समां लखो तमे पाँच वत्ता चार बराबर नौ। चलो अहीं पांच लखो, अहीं चार लखो। पांच वत्ता चार बराबर नौ। हवे जो अहीं शू आप्युं छे, एक ज आप्युं छे, तो एक ने कई रीते करशू आपणे એ તો ખબર નથી આપણને। હવે એકનો જવાબ કેમ લાવો? અહીંયા તો આપણે બધી ગણતરી કરી લીધી કે ભાઈ ચલો ત્રણની કરી, પાંચની, સાતની, આઠની, નવની, હવે એકની કેમ કરશું? તો એકમાં તો કેટલા ઉમેરીએ તો જવાબ એક આવે? તો જીરો ઉમેરી દેવાનો, જીરો વત્તા એક બરાબર એક। એમાં બીજી કાંઈ સંખ્યા લાગશે નહીં, કારણ કે એક જ આપ્યા છે। હવે આમાં તમે એક ઉમેરો તો એક વત્તા એક બરાબર તો બે થઈ જશે, અથવા તો ગમે તે સંખ્યા ઉમેરો તો વધી જાય। એટલે શું કરવાનું? તો કે જીરો મૂકી દેવાનું, જીરો વત્તા એક બરાબર એક। તો થઈ ગયું સમજાણું। આવી રીતે તમારે તમારી પાઠ્યમાં સમજીને વ્યવસ્થિત પૂરવાનું છે। આજે અહીંયા આપણે પાઠ ત્રણ પૂરો કરીએ છીએ। હવે પછીના અભ્યાસમાં આપણે પાઠ ચાર ચાલુ કરીશું, તેમાં આપણે બાદબાકી જોશું। આજે શું જોયું આપણે? તો કે સરવાળા, સરવાળા શીખ્યા। સરવાળામાં શું આવશે? તો કે ઉમેરવાનું। બાદબાકીમાં શું આવશે? તો કે એમાં આપણે બાદ કરવાનું આવશે। જો અહીંયા પાઠ ચાર આપેલો છે તમને, પણ આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો આ ચોપડીમાં તમારે સરસથી તમને જે આગળ સરવાળા કરાવવાની અત્યારે એ અને અત્યારે પાછળ આપણે જે જોયા તે બંને સરસથી તમારી પાઠ્યમાં પૂરી લેજો। હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। ધન્યવાદ।